ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું સુભાષ ચોથાણે, કૃષિ નિષ્ણાત જુનાગઢ. મિત્રો, હમણાં છેલ્લા 21 દિવસ થયા કોરોના નો વાયરસ ને કારણે આપણે વિડીયો શેર નથી કરેલો હતો, અને જે આપણે અઠવાડિયે કૃષિ ને લગતી જે માહિતી આપીએ છીએ એ માહિતી આપણે 21 દિવસ થયા બંધ રાખેલી. અને જે આ કોરોનામાં ઘરે રહો સેફ રહો એ હેતુથી ઓફિસે પણ જવાનું ન આવવાથી વિડીયો આપણે શેર કરેલો હતો. એટલે મિત્રો, હવેથી દર અઠવાડિયે ફરીથી પાછું આપણે રોજે રોજની અઠવાડિયે કૃષિ માહિતી આપશું. આજે જે કૃષિ માહિતી આપવાની છે એમાં આજની જે કૃષિ માહિતી છે, ખાસ કરીને ઉનાળુ જે તલ છે એનો સુકારો જે આવે છે, સુકારોને રોકવા માટે અથવા સુકારો આવતો અટકાવવા માટેના શું ઉપાય હોય એની આપણે થોડી ચર્ચા કરશું. ખેડૂત મિત્રો, ચાલુ સાલ ઉનાળામાં પુષ્કળ પાણી હોવાને કારણે આપણે મિત્રોએ ખૂબ જ પ્રમાણમાં તલનું વાવેતર કરેલ છે. હવે મિત્રો, જે તલ છે એ ખાસ કરીને ઓછા પાણીનો પાક કહેવાય. તો એમાં એવું હોય કે તલને તમે વધુ પડતું પાણી પાવો તો પણ સુકારો આવે, તમારી જમીનમાં જો ફૂગજન્ય રોગો વધુ પડતા હોય તો પણ તમને એમાં સુકારોનો પ્રશ્ન આવે છે. તો સુકારો આવતા અટકાવવા માટેના જે પહેલા તમને પ્રાઇમરી જે એના જે ઉપાયો કહો, તો પહેલા તો એ કે તમારાથી જે કંટ્રોલ થાય એમાં એક પહેલું એ છે, પાણી ભરાવા ન દેવું. બીજું એ કે તમે લાંબા ક્યારા નહીં કરવા, ટૂંકા ક્યારા કરવા. એટલે લાંબા ક્યારા હશે ને સુકારો વધારે હશે, ટૂંકા ક્યારા હશે ને સુકારો ઓછો હશે. ત્રીજું કે જે તમે વારંવાર પાવો, ભીને ભીનું રાખો, એને બદલે તલને જનરલી જો ભારે જમીન હોય તો તમારે 10 દિવસે પાવું જોઈએ, હલકી જમીન હોય તો 8 દિવસે પાવું જોઈએ. આ રીતે તલને પાણી આપો તો સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. હવે જેને સુકારો આવતો હોય, આમ છતાં સુકારો આવે તો એના માટેના શું ઉપાયો કરવા એની તમને વાત કરું તો, તમે મિત્રો જો ડ્રીપ હોય અથવા તમે ડ્રીપ ન હોય તો બંને રીતે તમે કરી શકો. જો ડ્રીપ હોય તો ડ્રીપમાં તમે ખાતર અને દવા બંને મિક્સ કરીને આપી શકો તો પણ ચાલે, અથવા તો તમારે ડ્રીપ ન હોય તો કેવી રીતે દવા આપવી એ તમને કહું. ખાસ કરીને મિત્રો, જો ડ્રીપ હોય તો તમારે 1 વીઘે 5-10 કિલો યુરિયા લેવાનું, એમાં તમારે 250 ગ્રામ સાફ પાવડર આવી મિક્સ કરી દેવાનો, અને 250 ગ્રામ બ્લુ કોપર. આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને ડ્રીપમાં તમે ટીપે ટીપે જવા દેશો તો તમને સારામાં સારો એમાં કંટ્રોલ ઉપાય મળશે. બીજો જે ઉપાય છે એ છે કે જેને ડ્રીપ ન હોય અને ખુલ્લું છૂટું પ્રાણી આપતા હોય, તો એવા લોકોએ શું કરવું જોઈએ કે 5-10 કિલો યુરિયા લેવાનું, એમાં તમારે 250 ગ્રામ આ સાફ પાવડર, 250 ગ્રામ તમારે એમાં નાખી દેવાનું બ્લુ કોપર, અને આ ત્રણેયને મિક્સ કરી અને 1 વીઘામાં આપણે બ્રોડકાસ્ટ કરી દેવાનું, એટલે કે છાંટી દેવાનું, ઉડાડી દેવાનું, અને પછી પાણી આપી દેવાનું. અને એના મૂળિયામાં આ જે આપણું જે ઝેર કહેવાય, જે ફૂગનાશકનો જે ફૂગ કંટ્રોલ માટે જે પેસ્ટિસાઇડ દવા છે, જે ફૂગનાશક છે, એના મૂળિયામાં ચડી જશે અને ઓટોમેટિક સુકારો કંટ્રોલ થઈ જશે. હવે મિત્રો, આ સિવાય એક ઉપાય એ પણ છે કે જો તમે ભેજવાળું વાતાવરણ હોય તો તમારે એમાં એક ટ્રાયકોડર્મ આવે છે, ટ્રાયકોડર્મમાં જે આપણે મગફળીમાં રાખીએ એવું જ ટ્રાયકોડર્મમાં વિરીડી અથવા અરબીની અર્જેનિયમ, આ બેમાંથી એક વેરાયટી ટ્રાયકોડર્માની લઈ, તો એમાં તમારે શું કરવાનું કે 1 કિલો ટ્રાયકોડર્મા લેવાનું, એની સાથે 10 કિલો રેતી લેવાની. એ 10 કિલો રેતીને 250 ગ્રામ ગોળનો પટ આપી અને આ ટ્રાયકોડર્માનું 1 કિલોનું પાવડરનું પેકેટ છે ભેળવી દેવાનું અને 1 વીઘામાં ઉડાડી દેવાનું, જેથી કરીને તમારે સારામાં સારો બ્રોડકાસ્ટ થઈ શકે અને મૂળિયા સુધી આ બેક્ટેરિયા જતા રહેશે. આ બેક્ટેરિયા ખાસ કરીને તાજા લેવા, કેમ કે બેક્ટેરિયા ગરમીમાં મરી જતા હોવાથી જેટલું તમે બેક્ટેરિયા તાજા લેશો એટલું રિઝલ્ટ વધુ મળશે. અને આ જે તમે મેં કીધું રેતી ગોળ અને બેક્ટેરિયા જે આવે ટ્રાયકોડર્મા એને મિક્સ કરી ઉડાડી અને પછી તમારે પાણી આપી દેવાનું, એટલે એના જે બેક્ટેરિયા છે એનું પ્રમાણ વધવાનું ચાલુ થઈ જશે અને સુકારો એ સારામાં સારી રીતે કંટ્રોલ થશે. બીજું મિત્રો, આપણે આવતા અઠવાડિયે હું નવી તમને માહિતી આપીશ, ખાસ કરીને ઉનાળા ચોમાસુ જે મગફળી છે એમાં કેટલી વેરાયટી આવવાની છે, વેરાયટીઓમાં તમારે કઈ પસંદ કરવી, એના માટે કેટલી અંતર ચાંસ રાખવા, એના વિશે તમને હું આવતા અઠવાડિયે વિડીયોમાં કહીશ. ત્યાં સુધી રજા આપશો. ખાસ કરીને મિત્રો, આ તમે જે મને સાંભળો છો, જે વિડીયો બનાવ્યો છે એ તમારા મિત્ર મંડળમાં, તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા સગાવાળાને પણ આનો લાભ મળી શકે. આભાર, ધન્યવાદ.